वेलकम टू सीडी एजुकेशन। आजना आ वीडियो नी अंदर आपणे जोईए धोरण 4 विषय पर्यावरण सामयिक मूल्यांकन टेस्टना आंसर्स जेना मार्क छे 25। प्रश्न 1, नीचे आपेला प्राणीओनुं कोष्टकमां बंध बेसती विगत प्रमाणे वर्गीकरण करो। तेनी अंदर कान देखाता होय तेवा प्राणीओ અને કાન ન દેખાતા હોય તેવા પ્રાણીઓનું વર્ગીકરણ કરવાનું છે। તો અહીંયા કોષ્ટકમાં આપેલું જ છે, કાન દેખાતા હોય તેવા પ્રાણીઓ સિંહ, ઘુવડ, ઘોડો, ઘેટું અને ઉંદર। આ છે એ શું છે? તો કે કાન દેખાતા હોય તેવા પ્રાણીઓ। હવે જેના કાન ન દેખાતા હોય તેવા પ્રાણીઓના નામ જોઈએ, પોપટ, ડેડકો, હંસ અને ગરોળી। ત્યાર પછી જોઈએ પ્રશ્ન 2, માગ્યા મુજબ જવાબ લખો। 1, રેલવે સ્ટેશન વિશે 3-4 વાક્યો લખો। 1, રેલવે સ્ટેશન પર ટિકિટ લીધા વગર ન જઈ શકીએ, તેમાં એક્સપ્રેસ, લોકલ અને માલગાડીઓ આવે છે। રેલવે સ્ટેશન પર ટિકિટ ચેકર, ટિકિટ બારી, સ્ટેશન મુજબ ટિકિટના ભાવોનો બોર્ડ રાખેલો હોય છે। પ્રશ્ન 2, ઉડ્ડયન ખટોલાની મુસાફરી કરવા માટે તમારે કયા સ્થળેની મુલાકાત લેવી પડશે? ઉત્તર, ઉડ્ડયન ખટોલાની મુલાકાત લેવા માટે તમારે એરપોર્ટની મુલાકાત લેવી પડશે। 3, હોડીમાં મુસાફરી કરવા માટે તમારે કયા સ્થળે જવું પડશે? જવાબ, હોડીમાં મુસાફરી કરવા માટે તમારે દરિયાવાળા વિસ્તારમાં જવું પડશે। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના જવાબ આપો। 1, મધમાખી ઉછેર દરમિયાન કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે? જવાબ, મધમાખી ઉછેર કેન્દ્રમાં લીચીના ફૂલો પર મધમાખી વધારે આવે છે, તેની ઉપર પેટીઓની લીચી પરના વૃક્ષ પર મૂકીને તેને બહાર મધ કરતા મધમાખી કરડે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ, મધને વ્યવસ્થિત રીતે રાખવું જોઈએ। પ્રશ્ન 2, રક્ષિત ગામમાં કઈ કઈ સારી બાબતોનો સમાવેશ થાય છે? જવાબ, રક્ષિતના ગામમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, બેંક, પંચાયત, શાળા, કોલેજ બાબતોનો સમાવેશ થાય છે। 3, તમે તમારા માતા કે પિતા પાસેથી શું કયું કામ શીખ્યા છો? તો આ જે પ્રશ્ન છે તેની અંદર તમારે જવાબ લખવો પડશે કે તમે એ માતા છે એ તમને શું શીખવાડે છે અને તમારા પિતા છે એ તમને શું શીખવ્યું છે, તેનો આન્સર તમારે જ લખવો પડશે। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। 1, જૂથમાં રહેતા 4 પ્રાણીઓના નામ લખો। જવાબ, કૂતરો, હરણ, ઊંટ, વાંદરા, કીડી, મકોડા વગેરે પણ હોઈ શકે। 2, રાણી મધમાખીઓનું કાર્ય જણાવો। જવાબ, રાણી મધમાખી મધ એકઠા કરવા ગયેલ મધમાખીઓના બચ્ચાનું ધ્યાન રાખવું અને મધનું ધ્યાન રાખવું। 3, હાથીનું બચ્ચું કેટલા વર્ષ પછી ટોળું છોડી દે છે? જવાબ, હાથીનું બચ્ચું 5 વર્ષ પછી ટોળું છોડી દે છે। પ્રશ્ન 4, સિપાહી કીડીનું કાર્ય જણાવો। જવાબ, સિપાહી કીડી આવતી જતી બધી કીડીઓનું ધ્યાન રાખવું। ત્યાર પછી પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના જવાબ લખો। 1, તમારા ઘરમાં કુલ કેટલા સભ્યો રહે છે? તમારા ઘરમાં એક દિવસમાં અંદાજિત કેટલા લીટર દૂધ વપરાય છે? જવાબ, તો અહીંયા તો મેં એક અંદાજિત આંકડો જ મૂક્યો છે કારણ કે તમને ખ્યાલ આવે એટલા માટે। મારા ઘરમાં કુલ કેટલા તમારા ઘરના સભ્યો છે તે તમારે અહીંયા લખવાનું છે। મારા ઘરમાં એક દિવસમાં અંદાજિત જેટલા લીટર દૂધ વપરાય છે તે અહીંયા લખવાનું છે। 2, પ્રશ્ન 2,
તમારી શાળા તમારા ઘરથી કેટલી દૂર આવેલી છે? તમે શાળાએ કઈ રીતે જાઓ છો? જવાબ: મારી શાળા મારા ઘરથી 3 કિલોમીટર અથવા તો જો તમે બહારગામ જતા હોય તો તે રીતે તમારે કિલોમીટર્સ લખવાના છે આવેલી છે. હું શાળાએ જો ચાલીને જતા હોય તો ચાલીને, બસમાં જતા હોય તો બસમાં, રિક્ષામાં, વાનમાં, જેમાં જતા હોય તેમાં, તે રીતે લખવાનું છે. પ્રશ્ન 3, તમને ઘરેથી શાળાએ જતા અંદાજિત કેટલો સમય લાગે છે? જવાબ: મારા ઘરથી શાળાએ જતા 10 મિનિટનો સમય લાગે છે. જેટલો પણ સમય તમારો અંદાજિત થતો હોય તે તમારે અહીંયા લખવાનો છે. જો મારો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા, જેનાથી તમને મારા આવા અનેક જે વિડીયોઝ છે એજ્યુકેશન રિલેટેડ તે તમને નોટિફિકેશન જલ્દીમાં જલ્દી મળી શકે તે માટે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.